रोल प्रगतिशील विचार अने मानवीय अभिगम धरावता गुजरात में महिलाओंना कायदेसर गर्भपातना जे आंकड़ा आव्या छे खरे खूब चिंताजनक अने चौंकावनारा छे। केन्द्रना स्वास्थ्य अने परिवार मंत्रालय द्वारा आपेला राज्यसभा में जवाब मुजब गुजरात में 5 वर्ष में 1,70,000 થી પણ વધુ મહિલાઓએ કાયદેસર રીતે પોતાનો ગર્ભપાત કરાવ્યો છે, જે ખરેખર ગુજરાત માટે એટલા માટે ચિંતાજનક કહી શકાય કે જ્યાં આપણે આધુનિકતાની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં સરકારમાં કાયદો અવેલેબલ છે કે જે બતાવે છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભપાત કરાવવા માટેની નીતિ નિયમોની જોગવાઈ હોવા છતાં આ તમામ જોગવાઈનું નિયમોનું પાલન કર્યા પછી દર વર્ષે ગુજરાતમાં 30,000 થી વધુ મહિલાઓ પોતાનો ગર્ભપાત કરાવે છે। માત્ર એક જ વર્ષમાં સમગ્ર દેશમાં 13,00,000 થી વધુ મહિલાઓએ પોતાનો ગર્ભપાત કરાવ્યો છે। આ સગર્ભાવસ્થા એ સ્ત્રી માટે આશીર્વાદ સમાન અને ખૂબ ખાસ અવસ્થા હોય છે, તેવામાં એક જ્યારે કોઈ પણ રસ્તો ન છૂટે ત્યારે એ પોતે ગર્ભપાત કરવા માટે વિચારતા હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 5 વર્ષમાં જે આંકડા આપણી સામે આવ્યા છે એ 1,71,325 જેટલી મહિલાઓએ 5 વર્ષમાં પોતાનો ગર્ભપાત કરાવ્યો છે। આ સંપૂર્ણ રીતે કાયદેસર આંકડા છે, પરંતુ ભ્રૂણ તપાસ એટલે જાતિલિંગ તપાસના નામે ગેરકાયદેસર અને ગેરકાનૂની તરીકે થતા ગર્ભપાતનો આંકડો કેટલો મોટો અને ચોંકાવનારો છે એ ખરેખર આપણા ગુજરાત માટે ખૂબ ચિંતાજનક છે, મહિલાઓ માટે ખૂબ ચિંતાજનક છે। ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની યોગ્ય રીતે તપાસ થાય, સમાજમાં જનજાગૃતિ માટેના કાર્યક્રમો થાય અને લિંગ પરીક્ષણની જે કામગીરી થતી હોય એ કેવી રીતે અટકે એના માટેની નક્કર કામગીરી કરવામાં આવે, તો જ આ ગર્ભપાતના આંકડાઓ ક્યાંક રોકવાનું નામ લેશે। બાકી આ પ્રકારની ગર્ભપાતની જે સંખ્યાઓ કરોડો રૂપિયાઓ ખર્ચ્યા પછી પણ ગુજરાતમાં આટલા મોટો આંકડો જ્યારે આવતો હોય એ દર્શાવે છે કે સરકારે કરેલી કામગીરી માત્ર કાગળ પર રહી છે, ધરાતળ પર ઉતરી નથી। એના જ કારણે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં લાખોની સંખ્યામાં મહિલાઓએ પોતાનો ગર્ભપાત કરાવ્યો છે। ખરેખર ખૂબ ચિંતાજનક અને ચોંકાવનારી બાબત છે, જે આપણે સૌએ વિચારવાની જરૂર છે।